हाल राज्यभरमां जोरदार ताप पड़ी रह्यो छे, जेने लईने मात्र माणसो ज नहीं परंतु पशु पक्षीओ अने प्राणीओने पण असर थई रही छे। आवुं ज कंईक बन्युं छे वेरावळ शहેરની અંદર, જ્યાં એક કિંગ કોબ્રા સાપ હતો, જેને તાપથી બચવા માટે બપોરના સમયે તે બાઇકની સીટના અંદરના ભાગની અંદર ઘૂસ્યો હતો, જેની જાણ આ બાઇક ચાલકને થઈ હતી। રાત્રિના સમયે કોઈ આ સાપને આની અંદર જોઈ ગયું હતું, જેને લઈને અહીંયા પર લોકોના ટોળા એકઠા થયા હતા। વેરાવળના રેલવે ફાટક નજીકની હરસિદ્ધિ સોસાયટી પાસેની આ ઘટના છે, જ્યાં રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। આ જોઈ શકાય છે, આજે કિંગ કોબ્રા સાપ છે જેને પકડીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સ્નેક્સ આ નાગજીભાઈને બોલાવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ આ સાપને બાઇકની અંદર ઘૂસ્યો હતો, ત્યાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જોઈ શકાય છે આ એ દ્રશ્યો છે, જ્યારે સાપને રાત્રિના સમયે કાઢવા માટે મહેનત કરવામાં આવી રહી હતી સ્નેક્સ નેચર દ્વારા। મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા જોવા માટે ઉમટી પડ્યા હતા। આ જોઈ શકાય છે સાપ ફસાઈ જતો હતો બાઇકના અલગ અલગ ભાગોની અંદર, જેને લઈને તેને બહાર કાઢવો મુશ્કેલ પડતો હતો। તેને પૂંછડીના ભાગ તરફથી પકડી તો લેવામાં આવ્યો હતો, પરંતુ અલગ અલગ જગ્યાએ તે ફસાયો હતો, જેને લઈને લાંબો સમય સુધી આ રેસ્ક્યુ ચાલ્યું હતું। બાઇક્સના જે પાર્ટ્સ છે અલગ અલગ, જ્યાં સાપ ફસાયેલો હતો તેને ખોલવામાં આવ્યા હતા, અને ત્યારબાદ આ રેસ્ક્યુમાં સફળતા મળી હતી। જુઓ, એ ભાગ છે બાઇકની અંદરનો, જે સીટની નીચેનો ભાગ છે, ત્યાં કશે આ સાપ છે તે ફસાયો હતો, જેને લઈને બહાર નહોતો આવતો। બીજી તરફ આ સાપને છોડાતો પણ નહોતો, કારણ કે છોડવાથી તે અંદર વધારે ઘૂસે તેમ હતો, જેને લઈને પણ મુશ્કેલી હતી। આખરે આ સાપને છોડવું મુક્ત કરવામાં આવ્યો, જેથી કરીને એ આખે આખો છે તે આ જે બાઇક્સના અલગ અલગ પાર્ટ્સ છે અંદરના, ત્યાં આખો ઘૂસી ગયો હતો। ત્યારબાદ એને ખોલવાની કામગીરી હાથ, જુઓ એના બોલ્ટ છે તેને ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મોડી રાત્રે સુધી આ ઓપરેશન છે તે ચાલ્યું હતું સ્નેક્સ નેચર દ્વારા। આ બાઇકના જે અલગ અલગ પાર્ટ્સ છે તેને ખોલવામાં આવ્યા હતા, અને ત્યારબાદ આ સાપ છે તેને ફરી એક વખત પકડવાના પ્રયાસો કર્યા હતા। આ જુઓ, અહીંયાથી બહાર કાઢવામાં આવી રહ્યો છે। આ જુઓ, જ્યાં પહેલાં ઉપર ફસાયો હતો હવે અહીંયાથી કાઢવામાં આવ્યો છે, અહીંયા પણ ફસાયેલો છે, જોઈ શકાય છે। આ જુઓ, હવે બીજી સાઈડથી તેને ખેંચવામાં આવ્યો। આ જુઓ, તો આ જે કોબ્રા સાપ છે તે બાઇક્સના અલગ અલગ પાર્ટ્સની અંદર, મોઢું અલગ જગ્યાએ હતું, પૂંછડું અલગ જગ્યાએ હતું, જેથી કરીને રેસ્ક્યુ દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ જુઓ, આ જુઓ, હવે અહીંયાથી બહાર આવ્યો છે। આ જુઓ, બહાર કાઢ્યો છે આ સાપને નાગજીભાઈ સ્નેક્સ નેચર છે તેણે, અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। વેરાવળની રેલવે ફાટક પાસેની હરસિદ્ધિ સોસાયટી નજીકના આ દ્રશ્યો છે, જ્યાં મસમોટો કોબ્રા સાપ છે તે બાઇકની અંદર ઘૂસી ગયો હતો। દોઢ કલાકની જહેમત બાદ આ સાપને બહાર કાઢવામાં આવ્યો છે, અને ત્યારબાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। દોસ્તો, આવી દરેક નાના મોટી ખબર અને ચહલપહલ જોવા અને જાણવા માટે આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઇબ કરો। જો તમે આ વિડીયો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો। ધન્યવાદ। ક્યાં ડાકુ